લોકોના સ્વાસ્થ્યને લઈને આ સૌથી મોટા સમાચાર. હવે દરેક હોસ્પિટલમાં દર્દીને મળશે કેશલેસ સુવિધાઓ. કોઈ પણ હોસ્પિટલ કેશલેસ માટે ના નહીં પાડી શકે. સરકાર જાન્યુઆરી 2024 થી લાવી રહી છે આ નવો નિયમ. લોકોને રી એમ્બેસમેન્ટની માથાકૂટમાંથી છુટકારો મળશે. જી હા, ભારત સરકાર જાન્યુઆરી 2024 થી આ મોટો બદલાવ કરવા જઈ રહી છે. તમામ લોકો પોતાના અને પરિવારજનોના સ્વાસ્થ્ય માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લેતા હોય છે, પરંતુ જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા બાદ પોલિસીનો ઉપયોગ કરવાનો સમય આવે ત્યારે હોસ્પિટલમાં કેશલેસ સુવિધા હોતી નથી અને રી એમ્બેસમેન્ટ કરવા માટે ઇન્સ્યોરન્સ કંપનીઓ મહિનાઓ સુધી પોલિસી ધારકને ધક્કા ખવડાવતી હોય છે. પરંતુ હવે 2024 થી પોલિસી ધારકોને આવા ધક્કા નહીં ખાવા પડે, કારણ કે સરકાર નવા વર્ષથી યુનિફાઈડ હોસ્પિટલ નેટવર્ક નામની યોજના લાગુ કરવા જઈ રહી છે. આ યોજના એવી છે કે જેમાં જો કોઈપણ વ્યક્તિ પાસે પ્રાઇવેટ કંપનીનું હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તો તે વ્યક્તિ કોઈપણ પ્રમાણિક હોસ્પિટલમાં પોતાને કેશલેસ સારવાર કરાવી શકશે. એટલે કે દર્દી અને તેમના પરિવારજનોને હેલ્થ ઇન્સ્યોરન્સમાં રી એમ્બેસમેન્ટ કરવાની માથાકૂટમાંથી છુટકારો મળશે. इंपॉर्टेंट बातें हैं कि देखिए कंपनी को क्या फायदा है और जो पेशेंट्स हैं, जो इंश्योरर है, उसको क्या फायदा है. सपोज एक हमारा अस्पताल है, हमारे पास कुछ पैनल नहीं है, पर पेशेंट हम आपको दिखाने आ रहा है, उसको यहीं पे इलाज कराना है, तो उसको कहीं और भागने की जरूरत ही ना. उसका इलाज उसके ही अंदर जो डॉक्टर से उसके साथ ही हो जाएगा और उसको पैसे की भी कोई दिक्कत नहीं, बिकॉज वो एक सिस्टम बन जाएगा जिसमें उसका पैसा उसके थ्रू हो जाएगा. तो पेशेंट के लिए तो बहुत ही वेलकम मूव है, इंश्योरेंस के लिए भी बहुत वेलकम मूव है, क्योंकि देखिए इंश्योरेंस सेक्टर भी इस समय फ्रॉड क्लेम से बहुत परेशान है और अगर ये चीज फॉलो हो जाती है तो रिम्बर्समेंट की जो लोग केसेस करते हैं, जो ये सब जो प्रॉब्लम्स ही प्रॉब्लम इमीडिएटली खत्म हो जाएगी. और जब ये सिस्टम बन के आएगा तो यूनिफाइड रेट लेस यूनिफाइड सिस्टम बनेगा. तो जो बहुत बार दिक्कत होती थी, ये पैसे कट गए, वो पैसे कट गए, उसके पैसे आए नहीं, हॉस्पिटल परेशान, इंश्योरेंस कंपनी परेशान, इंश्योरर परेशान, ये सारी परेशानी खत्म हो जाएगी. एक सेट सिस्टम पर काम होगा जो कि बहुत बहुत अच्छा है.